ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં। આજે આપણે બનાવશું રસમ વડા। આ એક સાઉથ ઇન્ડિયન ડીશ છે, તો આપણે આજે બનાવશું રસમ વડા। રસમ વડા બનાવવા માટે આપણે આ વડા માટે દાળ આપણે પલાળેલી જે અડદની દાળ હોય છે ને, આપણે આ રીતની અડદની દાળ આપણે 1.5 કપ પલાળી સવારે આપણે 6 થી 7 કલાક માટે આને પલાળીને રાખી હતી। આ એકદમ સરસ પલળી ગઈ છે। આ 1.5 કપ લીધી છે મેં, કેમ કે અમે ઘરમાં 5 મેમ્બર છે તો મારે એટલી જોઈએ। તો તમારે જે પ્રમાણે ઘરમાં જરૂર હોય એ પ્રમાણે બનાવવાનું। એમ મને ઘણા કમેન્ટ કરીને એ રીતે કહે છે કે કેટલા વ્યક્તિઓ માટે છે એમ, તો હું લગભગ અમે 5 મેમ્બર છે તો એટલું બનાવું છું। તો મારે આ 1.5 કપ દાળ જોઈ છે આ રીતે, તો 1.5 કપ પલાળેલી। અને આપણે રસમ માટે 3 ટમેટા એને આપણે એ રીતે સુધારી લીધા છે છાલ કાઢીને। આપણે રસમ પાવડર લીધો છે 3 ચમચી। આ આપણે તરત બની જાય રસમ, એમાં પાવડર બનાવીને આપણે રાખીએ ને, એટલે આ પ્રીમિક્સ છે રસમનું ને। આ આમની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે, આપણે ઘરે જ બનાવેલો છે। આપણે થોડાક લીલા ધાણા લીધા છે, એ બેયમાં જોશે આપણે વડાને રસમમાં। આ આપણે લીમડો લીધો છે વઘાર માટે, આદું લીધું છે આપણે થોડુંક, જેવું આપણે ટેસ્ટ હોય એ પ્રમાણે નાખવાનું એમ। 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે। આ આપણે લીલા મરચાં લીધા છે 3 થી 4 નંગ, આ મોળા મરચાં છે, તીખા નથી। 1/2 ચમચી આપણે હળદર લીધી છે અને હિંગ લીધી છે વઘાર માટે। મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, બેયમાં રસમમાં ને વડામાં। અને આ આપણે 4 થી 5 લીલા મરચાં લીધા છે, આ રીતે સુધારી લીધા છે। એક આપણે જોશે વડા માટે ને એક જોશે આપણે રસમ માટે, બેય મરચાં। તેલ જોશે આપણે બેયમાં, રસમમાં અને વડામાં બેયમાં, વડા તરવા માટે અને રસમનો વઘાર કરવા માટે। અને પાણી જોશે આપણે રસમમાં નાખવા માટે, કેમ કે રસમ આપણે એકદમ પાતળી હોય એટલે પાણી આપણે એમાં વધારે જોઈએ થોડુંક। પહેલાં આપણે રસમ બનાવી લેશું। આ પહેલાં આપણે પાવડરને, આ જે રસમનો પાવડર છે એને પલાળીને રાખી દઈશું થોડીક વાર, વઘાર કરીએ ત્યાં સુધી, વધારે વાર જરૂર નથી। કોઈપણ વાસણમાં આપણે આ રીતે નાખી અને એમાં પાણી નાખી દેવાનું આ રીતે, પછી એને મિક્સ કરી લેવાનું આ રીતે, થોડાક પાણીમાં આ રીતે મિક્સ કરી લેવાનું। આ રીતે પછી આ રીતે એને પલાળીને આપણે થોડીક વાર રહેવા દેવું, જ્યાં સુધી આપણે વઘાર કરીએ ત્યાં સુધી એમ, વધારે વાર જરૂર નથી આને પલાળવાની આપણે। આને આપણે સાઈડમાં રાખી દેવું અને આપણે આદું ને મરચાં એ વાટી લેવું બે। અને આપણે સરસ ઝીણું વાટી લેવું। આ આપણે આદુ ને મરચાં બે આ રીતે વાટી લીધા છે, હવે આપણે એને કાઢી લેશું। જેટલા આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું, જેવું ભાવતો હોય એમ આદુ મરચાંનો ટેસ્ટ, આને આપણે કાઢી લેશું। હવે આપણે રસમનો વઘાર કરી લેશું। આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે, એમાં આપણે તેલ નાખશું થોડું આ રીતે, થોડુંક જ આપણે નાખવાનું છે, બહુ વધારે નહીં, 1/2 ચમચા જેટલું। તેલને આપણે ગરમ થવા દેવું થોડું। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લીમડો નાખશું, આમાં લીમડાનો સ્વાદ સરસ હોય। અને આપણે હિંગ નાખી દઈએ, હવે આપણે આદુ અને મરચાં નાખી દઈશું. હવે ટમેટાં નાખી દઈશું. આ ટમેટાની રસમ છે, તમે કોઈ પણ રસમ બનાવી શકો આ પાવડરથી. આપણે ટમેટાને આપણે થોડીક વાર આ જ રીતે તેલમાં હલાવશું એટલે સરસ ગળી જાય એમ. નોર્મલી જે સાઉથ ઇન્ડિયન રસમ હોય છે એમાં આંબલી હોય છે, તો આપણે આંબલી લગભગ ઓછી ખાતા હોય છે એટલે મેં નથી નાખી. જો તમારે આંબલી નાખવી હોય તો આંબલીનું પાણી આમાં નાખી શકો છો, એમાં સારું લાગે છે એમ. પણ આંબલી ખાતા હોય તો, કે આપણે લગભગ આંબલી ઓછી ખાતા હોય. આ રીતે ટમેટાં સરસ ગળી જાય, છાલ કાઢેલા છે એટલે એકદમ. હવે આપણે એમાં હળદર નાખી દઈશું થોડીક, અને મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે જોઈએ કેમ કે પાણી આપણે વધારે આમાં નાખવાનું છે, એટલે ટેસ્ટ કરીને પાછું નાખી લેવાનું જરૂર પડે તો. હવે આપણે આ લાલ મરચું લીધું એ નાખી દઈશું. આ કાશ્મીરી મરચું છે, એનો કલર હોય છે પણ તીખાશ એટલી નથી હોતી. બધું આ રીતે મિક્સ કરી લેવાનું આપણે બરાબર. હા, આપણે જે રસમનો પાવડર પલાળીને રાખેલો એ નાખી દઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું આપણે. આ રીતે એકદમ ઇઝી, ફટાફટ થઈ જાય એમ. હવે આપણે આમાં પાણી નાખશું. આમાં પાણી આપણે વધારે જ નાખવાનું છે. આપણે 2.5 કપ પાણી થયું અને 1.5 કપ આપણે પલાળવામાં નાખેલું, એટલે આપણે આમાં 3 કપ પાણી નાખ્યું છે. હજી જરૂર પડશે તો નાખશું કેમ કે આ ઉકળશે એટલે સરસ ઘાટું થાય. રસમ એકદમ પાતળી હોય છે કેમ કે એકદમ પાતળી હોય એટલે આપણે એમાં વડા નાખીએ એટલે વડા રસમને પીવે એમ, એટલે એકદમ વડા સરસ થઈ જાય. આપણે આમાં હજી 2 કપ પાણી નાખી દેવું, એટલે આપણે આમાં ટોટલ 5 કપ પાણી નાખ્યું. હવે આપણે આમાં લીલા ધાણા નાખી દેવું થોડાક. હવે આને ઉકળવા દઈશું આપણે ધીમા ગેસે, વચ્ચે વચ્ચે હલાવી લેવાનું થોડું. આપણે રસમ ઉકળે ત્યાં સુધીમાં આપણે દાળને મિક્સરમાં વાટી લઈશું. આ રીતે આપણે પાણીમાંથી કાઢીને વાટી લઈશું. આમાં જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું પીસવામાં. અને આપણે પીસી લેવું દાળને. પાણી આપણે આમાં જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું નાખવાનું કેમ કે વડા બનાવવાના એટલે ઢીલું ના હાલે એમ, થોડુંક ઘાટું જોઈએ. તો આને આપણે પીસી લેવું. આપણે દાળ પીસી લીધી છે, જરૂર પ્રમાણે થોડુંક પાણી નાખવાનું એમ. आ रीतनी पीसावी जोईए आपणे। आ जोईए ने एटले आम दाणा हाथमां न आववा जोईए, आ रीतनुं थवुं जोईए। हवे आने आपणे काढी लेशुं ने बीजी छे ए पण आपणे आ ज रीते पीसी लेशुं अने आपणे काढी लेशुं। आ रीते आपणे काढी लेशुं ने बीजी पण आपणे आ ज रीते पीसी लेशुं। आपणे दाळ बधी आ रीते पीसी लीधी छे अने रसम पण आपणी उकळी गई छे। आ रीते आपणे हजी आमां थोडुंक पाणी नाखशुं, थोड़ी घाटी लागे छे हजी, आना करतांय पण आछी होय छे आ एम। तो आपणे 1 कप पाणी हजी नाखशुं। आ रीतनी पातळी जोईए। आने आपणे थोड़ीक वार उकळवा देशुं। आपणे रसम ने भातय सरस लागे, आपणे बनावीए ने। मारा छोकराने बहु भावे रसम ने भात, कि आपणे गमे ई छोकराओ बार भणता होय, होस्टेलमां होय के एकला क्यांय जॉब करता होय, तो आ रीतनो रसमनो पाउडर बनावीने राखी हकीए आपणे, के रसम बनावी 5 मिनिटमां थई जाय तरत ज एम, के रसम ने भात आपणे बनावीने खाई हकीए एम। तो हवे आपणे आने थोड़ी वार उकळवा देहुं ने दाळने आपणे फेटी लेहुं अने आपणे हाथथी एकदम फेटवानी छे, केम के आमां आपणे कंई ईनो सोडा कंई नथी नाखवाना, एमनेम ज आपणे आ बनाववाना छे वड़ा। तो आने आपणे एकदम हाथथी आ रीते फेटवानी छे, एकदम सरस थई जाय ने फ्लफी एकदम, त्यां सुधी आ रीते 5-1 मिनिट लागशे। आ रीते फेटी लेवानी आपणे, एटले एमां हवा भराय एटले आपणा वड़ा सरस बने एम। आ रीते करीए ने एटले आ रीते एकदम आपणे आमां हवा भरवानी छे। आ रीते रसम आपणी उकळी गई छे। हवे आपणे ने गैस बंद कर देहुं अने ढांकीने रेवा देशुं। अने आपणे आ रीते फेटी लेहुं, जेम दाळने फेटीए एम आपणा वड़ा सरस थाय। थोड़ीक मेहनत छे पण सारू खावुं होय तो मेहनत तो करवी पड़े एम। आ रीते नाने जोवानुं कई रीते के दाळ फेटाई गई छे एम। आपणे 1 वाटकामां पाणी लेहुं। आ मे मेंदू वड़ा बनाव्या एमांय आ रीते मैं बतावेलुं हतुं के दाळ आपणे कई रीते फेटीए खबर पड़ी जाय केम एम। आ रीते थोड़ीक दाळ लेवानी ने पाणी में नाखवानी, जो पाणी में तरे तो थई गई एम। आ रीते दाळ पाणी में उपर ज तरसे एटली आपणे फेटवानी। आपणी दाळ सरस फेटाई गई छे। हवे आपणे तेल गरम मूकी देहुं, आ रसम आपणे नीचे उतारी लेहुं अने अहीं आपणे वड़ा माटेनुं तेल गरम मूकी देहुं। तेल आपणुं गरम थाय त्यां सुधीमां आपणे आमां दाळमां मीठुं ने बधुं नाखी देशुं। आपणे मीठुं नाखशुं स्वाद प्रमाणे, तो आ रीते आपणे मीठुं नाखो ने आपणे मरचां नाखशुं थोड़ाक, के आमां अंदर थोड़ोक स्वाद सारो आवे एम। तो आ रीते मरचां आ तमारे ओछा नाखवा होय, जेटला नाखवा ए प्रमाणे नाखी शकाय एम। अने आपणे લીલા ધાણા નાખશું। हवे आपणे आने मिक्स कर लेशुं हाथथी आ रीते। आ रीते थोड़ूं मरचा ने धाणा नाखीए तो वड़ा आपणे खावामां सारा लागे। आ रीते हवे आपणे तेल गरम थवा देशुं। हवे आपणे तेल जोई लेहुं। आ रीते नाखीए एटले उपर आवी जाय एटले तेल आपणुं गरम थई गयुं छे। गैस हवे आपणे धीमो करी देहुं। आमां आपणे वड़ा बनावशुं। आ रीते आटली साइजना तेल आपणे गरम थी जाए एटले धीमो कर देवानो, एटले सरस पाकी जाए एम। आ रीतना आपणे बनावी लेवाना वड़ा अने आपणे काढ़ी लेहुं पेपर उपर, तो वधारानुं तेल होय ए नीकળી जाय एम। आ रीते आपणे बधा वड़ा बनावी लेहुं। आ आपणे वड़ा बनावी लीधा छे बधाए। आ रीते आमांथी लगभग 6-7 वड़ा तो मारो नानो दीकरो खुश ए शूटिंग करता करता खाई गयो एम, गरम गरम। हवे आपणे आने सर्व करी लेशुं। तो आपणे आ रीते एक वाटको लेवानो, एमां पहिला रसम नाखशुं। रसम आपणे गरम गरम જોઈએ એમ। तो हजी आप रसम एकदम गरम ज है, जो ठंडी थी गई हो तो थोड़ीक आपने गरम कर लेवानी। आ रीतनी एकदम सरस पातली जोई, खावा में एकदम टेस्टी लगे। तो आम आप रसम नाखशु। અને એમાં આપણે વડા નાખશું આ રીતે। આ રીતે અને આ રીતે ખાવાના હોય છે આપણે। એક આ રીતે તોડીને જોઈ લેશું અંદર। आ रीते एकदम सरस पोचा थी गया है। कहीं आपणे आमां सोडा ईनो कहीं नहीं नाख्युं। एमने आपणे दाळ जेम फेटी एम वड़ा आपणा आ रीते सरस थी जाए, एकदम सॉफ्ट। तैयार है आपणा रसम वड़ा। जो तमने मारी आ रेसिपी पसंद आई होय तेने लाइक करजो, शेर करजो और मारी चैनल ने सब्सक्राइब करजो और बेल आइकन दबाववानुं ना भूलता। कमेंट करीने कहेजो के तमने केवा लाग्या रसम वड़ा।